વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ કોણ બનશે કોર્પોરેટરની દોડમાં આજે કોંગ્રેસની જાહેર સભા વોર્ડ નંબર 11માં થઈ હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 11ના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરમાં કરી રહ્યા હોય ત્યારે આજે વડોદરા શહેર સનફાર્મા કંપની રોડ ગોલ્ડન હાઇટ ખાતે કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવારોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા। રિપોર્ટર અસલમ માલા, વડોદરા। આ કયા વિસ્તારમાં આવ્યા અને અહીંયા તમે જે સભા સંબોધી તેના અંદર તમને શું પ્રતિસાદ મળ્યો? સનફાર્મા રોડ પર ગોલ્ડન હાઇટ્સ આવવા પત્રકાર આજુબાજુની રોયલ ઉડા અને આજુબાજુના વિસ્તારના રહીશોની આ સભા હતી। ઘણા બધા વિસ્તારમાંથી બીજા વિસ્તારના પ્રમુખ મંત્રીશ્રીઓ પણ આવેલા, લોકો પણ આવેલા, જનતા પણ આવેલી અને આજે આ સભા જોઈને અમારો ઉત્સાહ ખૂબ વધી ગયો છે। જનતાએ જે રીતે અમને પ્રતિસાદ આપ્યો છે, જે રીતે અમારી હોસલા અફજાઈ કરી છે, અમારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અમને તમામ લેવલે મદદ કરવાની જે બાંહેધરી આપી છે એ જોઈને અમારો આજે વિશ્વાસ વધારે બુલંદ થઈ ગયો છે અને જીત નિશ્ચિતપણે કોંગ્રેસની જ છે। ચારે ચાર ઉમેદવારો અમારા જે છે, કર્મનિષ્ઠ ઉમેદવારો છે, ભણેલા ગણેલા એજ્યુકેટેડ ઉમેદવારો છે, બેન સોહાના, જયભાઈ ચોકસી, વિપુલભાઈ બારોટ અને મયુરિકાબેન પટેલ। હું આશા રાખું છું કે મજબૂતીથી આમના તરફથી વોટ મળશે, જનતા ખૂબ વોટ આપશે, ખૂબે ખૂબે વોટ આપશે, 21 તારીખે નીકળી મતદાન અવશ્ય કરશે અને જીતાડી, એમની પેનલને જીતાડીને સેવા સદનમાં મોકલશે જે એમનો અવાજ બનશે। પ્રજ્ઞેશ તેવાર।